ભૂજ તાલુકાના જોરા ગામમાં દેશી દારૂનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। ગામના વિનાશકારી દેશી દારૂ બની રહ્યો છે, પીવાય છે અને વેચાય છે। દેશી દારૂના વેચાણ કોઈ જાતનો પ્રતિબંધ ન હોવાથી કારણે નાની ઉંમરના યુવાનો દેશી દારૂના લતે ચડી રહ્યા છે, જેના કારણે યુવા પેઢી ખતમ થઈ જશે। રોજ સાંજના સમયે દારૂના નશે ચડીને નાના છોકરાઓ અને પત્નીઓને મારકૂટ કરતા હોય છે, કામ ધંધો કરતા નથી, જેથી કરીને આર્થિક બહુ જ નુકસાન થાય છે। દારૂની લતમાં એટલા ચડી ગયા છે કે ઘરમાં મહિલા મજૂરી કામે જવું પડે છે અને માણસો આખો દિવસ દારૂના નશામાં ધૂત હોય છે, તેવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આવેદનમાં જણાવ્યું હતું। આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાની ટીમ અને જુરા ગામના મહિલાઓ દ્વારા અહીં એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે માધાપર પોલીસ સ્ટેશને, જ્યાં જુરા ગામમાં બેફામ જે દારૂનો એક તત્વ છે, જેના કારણે એની પેઢીના અસ્તિત્વ ઉપર વાત આવી ગઈ છે। એટલા હદે ત્યાં દારૂનો વેપલો થઈ રહ્યો છે અને ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને ત્યાંના લોકો, ત્યાંના યુવાનો આ દારૂનો ભોગ બની અને બીમાર પડે છે અને એમનું આખે આખું જીવન પડી ભાંગ્યું છે। જ્યારે આ મહિલાઓ જે આ જુરા ગામથી આવી છે એ દિવસના 200 રૂપિયા જેટલું કમાવે છે અને 100 રૂપિયા જ્યારે એના કમાવેલા રૂપિયા 100માંથી જ્યારે એના દારૂનો વ્યસન કરે છે અને એના કારણે એમના ઘર પરિવારની આખી આખી પરિસ્થિતિ નબળી પડી છે, ત્યારે આમ એ લોકોએ અમને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને એક રજૂઆત કરી હતી। એના સંદર્ભમાં જુરા ગામની મહિલાઓ અને ત્યાંના જાગૃત યુવાનો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ સાથે અમે માધાપર પોલીસ સ્ટેશને પીઆઈ મેડમને અમે અહીંયા આજે રજૂઆત કરી છે કે જુરા ગામમાં જે પણ દારૂનો વેપલો થઈ રહ્યો છે, જે ભઠ્ઠીઓ છે જ્યાંના લોકો દારૂ વેચી રહ્યા છે, એના અમે નામ સહિત ત્યાં અમે એમને જણાવ્યું છે, જો આ દારૂ વેચનારાઓ ઉપર કોઈ પણ પ્રકારની સચોટ કાર્યવાહી નહીં કરવામાં આવે તો દિવસ 7 બાદ આ જુરા ગામની મહિલાઓ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અમારા પદાધિકારીઓ દ્વારા જુરા ગામના એ જે તે જગ્યા ઉપર જ્યાં દારૂ બનાવવામાં આવે છે અને વેચવામાં આવે છે ત્યાં અમારા દ્વારા મીડિયાકર્મીઓને સાથે રાખી અને જનતા રેલ નાખવામાં આવશે, એવી રજૂઆત અમે અહીંના પીઆઈ મેડમને કરેલી હતી। મેડમે એવી વાત કરેલી છે કે હા, તમે જે જે નામો અને જે જે જગ્યાઓ સૂચન કરી છે એ જગ્યાઓ ઉપર અમે જેટલી બની શકે એટલી જલ્દીમાં કાર્યવાહી કરી અને એ જે દારૂનો બનાવવામાં આવે છે અને દારૂ વેચવામાં આવે છે એ બંધ કરાવશું અને અમે એમને એ ફરીથી અમને એમને એટલું જ જણાવ્યું છે કે બેન, અમે આ જ અપેક્ષા રાખીને આવ્યા છીએ, જો આ દારૂ બંધ નહીં થાય તો પછી અમે 100% ત્યાં જનતા રેલ પાડશું, જેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે। दारू पोठिया पे आई दारू तो कई सामना थी उम्र ना कम करे धंधो न तो थे छोकरा इतरा इतरा कम न कर सके खारी करो પાણી માં દારૂ જોરી માં વેકાશે તો ખાલી જા ખાલી જા હેડી રીતે એ દારૂ કાઢે તો એ વેકડે તો ને ખાણી જતા હતા ને એનમાં એ મેળા આજો સારું થઈ હોય તો એ બે ના શકે આ બરવા એ ડેલો હે ભો એ ચો બેન જાય ને હસી મેળા કેંદા સી આગળ અને કોઈ છતા કોઈ તાણે હસી હસી તો મામૂલી બાડું આવ્યું હસાય તો ભોજો તા ભૈયા રહેતી નહીં ભૈયા રહેણું જાણું ધંજો કેંદા સી વાડી આતી કાસે તે વેદા સી ને કા વેદા સી તો વેદા સી કા એતે જ વેઈ વેઈ રોદે એતે જેતે વેઈ રોદા સી એતે જેતે માની દીધા એતે નહીં મિનો કડા પણ હા